નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ગાલા અસાઇનમેન્ટ 2023 સોલ્યુશન ધોરણ 10 ગુજરાતી પ્રશ્નપત્ર 2 વિભાગ એ. પ્રશ્ન નંબર 1, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. ગદ્યકૃતિ આપી છે અને સામે કર્તા છે જે આપણે જોડવાના છે. નંબર 1 ભૂલી ગયા પછી જેના કર્તા છે રઘુવીર ચૌધરી. નંબર 2 છત્રી જેના કરતા છે રતિલાલ બોરીસાગર. નંબર 3 ડાંગવનો અને જેના કરતા છે મહેન્દ્રસિંહ પરમાર. નંબર 4 ગતિભંગ જેના કરતા છે મોહનલાલ પટેલ. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 1 નાની બહેને તેમના પતિ સંજય પાસે ભેટમાં શું માંગ્યું? જવાબ, નીના બહેને તેમના પતિ સંજય પાસે ભેટમાં અંકિતનું શૈશવ માંગ્યું. નંબર 2 શ્રીમદને કયું દ્રશ્ય જોઈને જાતિસ્મરણ જાગ્યું હતું? જવાબ, અમીચંદ કાકાના શબને મસાણમાં બળતું જોઈને શ્રીમદને જાતિસ્મરણ જાગ્યું હતું. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. નંબર 1 રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? જવાબ, છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચો થાય તેમ હતો. સૌના મતે આટલો ખર્ચો ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારી નહોતું, પણ મૂર્ખામી ભર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો. બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રમાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દૃઢ મત હતો. નંબર 2 લેખક માટે જીવલાએ જમવાની શી વ્યવસ્થા કરી? જવાબ, ભીખલાને શીરો બહુ ભાવે એમ કહી ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયનું પાસે ઘી મંગાવ્યું, મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા, થોડો ગોળ કાઢીને આપ્યો, 3 પથ્થર મૂકી ચૂલો બનાવ્યો, પછી કાંસાના તાંસણામાં લાકડાના તવેતાથી આવડે એવો શીરો મેં બનાવ્યો. જીવલો કેળાના પાન કાપી લાવ્યો, ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા અને અમે 3 જણા શીરો ખાવા બેઠા. પ્રેમનો શીરો એનો આનંદ વળી ઓર જ હોય છે. નંબર 3 લેખક અને તેમની ટુકડીએ હિમનંદી ઓળખવા માટે શું કર્યું? જવાબ, લેખક અને તેમની ટુકડીએ હિમનંદી ઓળખવા માટે સૌ પ્રથમ દોરડાની સાંકળ બનાવી, પછી એ દોરડાની સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈને અનેક હિમનંદીઓ ઓળંગવા લાગ્યા. નંબર 3 રેલઘોડીનું વર્ણન કરો. જવાબ, રેલઘોડી અસલ ઓલાદી જાતવાન વછેરી હતી, તે રૂપાળી હતી. તેના ચારેય પગને કપાળ ધોળેલા હતા. એમના કાનની ટીસ્યુ બેવડ વળી જતી હતી. વછેરી જ્યારે ચમકતી ચાલે ગામસો સર્વી નીકળતી ત્યારે ગામના લોકો ફાટી આંખે વિસ્મયથી જોઈ રહેતા. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. નંબર 1 છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી સલાહો મળી હતી? જવાબ, છત્રી ન ખોવાય એ માટે લેખકને આ સલાહો મળી હતી. નંબર 1 લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી, એ દોરી સાથે છત્રીને બાંધી દેવી, છત્રી ખુલ્લી શકે એટલી મોટી દોરી રાખવી, વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાડ વીંટી રાખો. આગળ આપણે જોઈ શકીએ છીએ. પ્રશ્ન નંબર 2, ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો. જવાબ, ભૂલી ગયા પછી એકાંકીમાં મનીષા અને નરેનના સંબંધ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવવાની ઘટના છે. મનીષા અને નરેન વચ્ચે પ્રેમ સંબંધ છે, પણ તેમના પિતા તેમની દીકરીની ક્ષમતા જાણતા ન હોવાથી મનીષા અને નરેનના લગ્નની વિરુદ્ધ હતા. નાની ગરોળીથી ડરતી મનીષા ગરોળીને પકડી લાવે તો તેના લગ્નની હા પાડી દઉં એમ કહીને પિતાએ લગ્નની વાત ટાળી હતી. એ પછી તેઓ આ વાત ભૂલી ગયા, પણ એને કારણે બંને વચ્ચેના સંબંધમાં વિચ્છેદ સર્જાયો. એ પછી એકાંકીમાં એક પછી એક ઘટનાઓ બનતી જાય છે. તેમાં મહત્વની ઘટના આબુ પર પર્વતારોહણની હતી. મનીષા પોતાના સૌ મિત્રો સાથે પર્વતારોહણ કરવા ગઈ. એ દરમિયાન મનીષાએ એક સુરતી કુટુંબને રીંછના પંજામાંથી બહાદુરીથી ઉગાડ્યું. આ જોઈને સૌ અવાક થઈ ગયા. એ સમયે બનેલી આ બાહ્ય ઘટના તથા મનીષા અને નરેન બંનેના અંતરમાં
વહેતા પ્રેમ પ્રવાહને રજૂ કરવા સંવાદોની ગૂંથણી સંબંધોનો થયેલો આકાકરણ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવવાના ઘટનાને દિશા આપે છે. આગળ આપણે અહીં જોઈ શકીએ છીએ જે મેં અહીં આપ્યું છે. પ્રશ્ન નંબર બે, હિમાલયમાં એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો. જવાબ, જવાહરલાલ નહેરુએ તેમના એક પિતરાઈ ભાઈ, એક નાનકડી ટુકડી, ભાર ઉચકવા માટે મજૂરો તથા એક ભૂમિયા સાથે હિમાલયની યાત્રા કરવાનું સાહસ ખેંચ્યું. અફાટ હિમસમૂહથી ઢંકાયેલો એક જબરદસ્ત પહાડ ઓળંગવા માટે સૌ પ્રથમ દોરડાની સાંકળ બનાવી, પછી આ દોરડાની સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈને અનેક હિમનદીઓ ઓળંગીને ઉપર ચડતા ગયા. પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી. મજૂરો પાસે બહુ ભાર નહોતો, છતાં તેમને ઉલટીઓ થવા લાગી. હિમ પડવાથી હિમનદીઓ લપસણી થઈ જાય, સૌ થાકીને લોથપોથ થઈ ગયા હતા. તો પણ હિંમત કરીને આગળ વધવા ગયા. 12 કલાકના સતત ચઢાણના અંતે નજર સામે એક વિશાળ હિમ સરોવર દેખાયું. આગળ અહીં આપણે જોઈ શકીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.